વરસાદની અછત હોવાથી ભગવતી ધામના રાજુભાઈ મહારાજ તરફથી મેઘરાજાને રિઝવવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં કચ્છમાં વરસાદ ઓછો છે ત્યારે કચ્છમાં વરસાદ પડે તે માટે ભગવતી ધામ વતી યજ્ઞ કરવામાં આવ્યો છે। કચ્છમાં અછત છે અને વરસાદનો મહિનો પૂરો થવા આવ્યો તેમ છતાં વરસાદ નથી પડ્યો તે હેતુથી આ યજ્ઞ કરવામાં આવ્યો છે। વરસાદ માટે કોઈ પણ યજ્ઞ કે પૂજા હોય એને પર્જન્ય કહેવામાં આવે છે। આવું અનંત ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી ત્યારથી શરૂ કરી અને ત્રણ દિવસ માતાજીના પ્રાગટ્ય સુધી ભાદરવી પૂનમે આદ્યશક્તિ અંબાજીનું પ્રાગટ્ય હોય છે ત્યાં સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને ગણપતિ એમને પાણીની અંદર વાસ કરાવવામાં આવે છે અને શંકર ભગવાનને પાણીમાં ડૂબે ત્યાં સુધી પાણી ભરવામાં આવે છે પછી એનો પર્જન્ય પૂજન કરવામાં આવે છે। આ ત્રણ દિવસનું આયોજન છે અને મંગળવારે સાંજે પૂરો થશે બુધવારે સવારે પૂજન કરી મુક્ત કરવામાં આવશે। તો આવો સાંભળીએ શું કહે છે આ બાબતે રાજુભાઈ મહારાજ ભગવતી ધામવાળા। ગ્રહોની સ્થિતિ મુજબ બ્રહ્માંડમાં જ્યારે અમુક સંક્રાંતિ કાળ જે બે ગ્રહો ભેગા થતા હોય અને એ જે સંયોજન થતું હોય ત્યારે ઘણીવાર વરસાદ થતો હોય છે। આવું એક સંયોજન અત્યારે સર્જાવા જઈ રહ્યું હતું અને અડધું નીકળી ગયું પરંતુ છતાં પણ વરસાદ ના આવ્યો અને એક કચ્છના પરિભ્રમણ દરમિયાન જ્યારે ગાયોની દશા જોઈ કે મુખ્યમંત્રી અછત જાહેર કરી ગયા, ઢોરવાડા ખોલી ગયા કે ચરો આવે છે પણ ગાયોને મળતો નથી, ગાયોના નામે લઈને સ્ટોક થઈ જાય છે અને એ ભેંસોને ખવડાવવામાં આવે છે પણ ગાયો એમ જ ભૂખી તરસી રખડતી રઝળતી હોય છે। એટલે આ હેતુસર આ સંયોજન દરમિયાન એક ઈચ્છા થઈ અને અહીં ભગવાન શિવને રીઝવવા માટે અને એમની પૂજન જે પર્જન્ય પૂજન કહેવાય છે, વરસાદ માટેનું કોઈ પણ પૂજા કે યજ્ઞ હોય તો એ પર્જન્ય યજ્ઞ છે। આવું અનંત ચતુર્થી એટલે જ્યારે ગણપતિ વિસર્જન થતું હોય ત્યારથી શરૂ કરી અને ત્રણ દિવસ માતાજીના પ્રાગટ્ય સુધી ભાદરવી પૂનમે આદ્યશક્તિ અંબાજીનું પ્રાગટ્ય હોય છે ત્યાં સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ અને ગણપતિ એમને પાણીની અંદર વાસ કરાવવામાં આવે છે અને શંકર ભગવાનના મંદિરની અંદર તેઓ ડૂબે ત્યાં સુધી પાણી ભરી અને પછી એનું પર્જન્ય પૂજન યજ્ઞ કરવામાં આવે છે। આ અમારું ત્રણ દિવસનું આયોજન છે અને મંગળવારે સાંજે આ પૂરું થશે અને બુધવારે સવારે ઉત્તર પૂજન કરી અને એ મુક્ત કરવામાં આવશે। આ કરવા પાછળ ઈશ્વર પાસે એક જ પ્રાર્થના છે કે કચ્છ ઉપર હવે થોડી મહેર થાય, કારણ કે એક કચ્છ જેવું રહી ગયું છે કે જ્યાં વરસાદ નથી અને પાણી વગર અનેક જીવો, ખેડૂતો, મનુષ્યો, પશુ પક્ષીઓ બધા બહુ હેરાન પરેશાન છે। એટલે આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે હવે જ્યારે વિદાય વેળાએ પણ આપણે અહીંયા મન મૂકીને વરસે અને કચ્છને થોડું ન્યાલ કરી દઈએ।